અને હવે સમાચાર અમદાવાદના અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરના 145 અને જિલ્લાના 23 કેસ સામેલ છે તો બીજી તરફ કોરોનાએ વધુ 5 દર્દીના જીવ લીધા છે જ્યારે 24 કલાકમાં સારવાર બાદ અમદાવાદ શહેરના 144 અને જિલ્લાના 18 દર્દી સંક્રમિત થયા છે અમદાવાદની સાબરમતી નદીમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરી લોકોએ સરકારના નિયમનું ઉલ્લંઘન કર્યું છે સાબરમતી નદીમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને વિસર્જન કરવા પહોંચ્યા હતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને માસ્ક પણ નહોતા પહેર્યા વિસર્જન કરવા આવેલા કેટલાક લોકોને પોલીસે ભગાડ્યા હતા જેઈઈ નીટની પરીક્ષાને લઈને કોંગ્રેસે રાજ્યવ્યાપી દેખાવો કર્યા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવ્યો જેમાં અમિત ચાવડા સહિત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા કોંગ્રેસના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો મંજૂરી વિના વિરોધ પ્રદર્શન યોજતા પોલીસે અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી બહુચર્ચિત પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મુનાક પટેલ ગઈકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા બંને પિતા પુત્રની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બંને વિરુદ્ધ ગંભીર આરોપ છે પુત્રવધુ ફીજુ દ્વારા લગાવવામાં આવ્યા હતા આરોપ જો કે પિતા પુત્ર સાથે ભાઈ દશરથ પટેલ અને ભત્રીજો વીરેન્દ્ર પણ પોલીસ સકંજામાં આવી ગયા છે અમદાવાદમાં એરપોર્ટ ડાયરેક્ટરની ઓફિસ સીલ કરવામાં આવી હતી પણ હવે એ લેણી રકમ ભરવા માટે તૈયાર થઈ ગયા હોવાથી મામલો પૂર્ણ થયો છે મહત્વનું છે કે અંદાજે 1.7 કરોડની આસપાસની લેણી રકમ લેવાની બાકી હોવાથી એરપોર્ટ ડાયરેક્ટરની ઓફિસ સામે કાર્યવાહી કરાઈ હતી પરંતુ હવે 40% જેવી રકમ ચૂકવી દેવાતા આ મામલો પૂર્ણ થયો છે શિક્ષણ બોર્ડે અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી અનુપમ અને નૂતન કન્યા વિદ્યાલયની માન્યતા રદ કરી છે મહત્વનું છે કે એક જ બિલ્ડિંગમાં આવેલી આ શાળાનું બાંધકામ વર્ષો જૂનું છે 700 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે અને આવવા જવાનો રસ્તો પણ એક જ છે આ ઉપરાંત ફાયર સેફટીનો અભાવ સામે આવતા શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો અમદાવાદમાં પૂરક પરીક્ષામાં પાસ થવા એક વિદ્યાર્થીએ ડમી વિદ્યાર્થીનો સહારો લેવાનું ભારે પડ્યું ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા ડમી વિદ્યાર્થીને ઝડપી લેવાયો છે રણજીત ઝાલા નામનો વિદ્યાર્થી પોતાના મિત્રને બદલે પરીક્ષા આપવામાં આવ્યો હતો જો કે નિરીક્ષકને શંકા જતા તેની હોલ ટિકિટ તપાસતા ઘટનાનો ભાંડો ફૂટ્યો અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1 પૈકી એપરેલ પાર્કથી શાહપુર ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ટનલનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનો ખાસ ઉપયોગ કરીને આ કામ પૂર્ણ કરવામાં આવ્યું અમદાવાદના વિરમ ગામમાં ભારે વરસાદ બાદ પાણીના નિકાલની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે વરસાદે તો વિરામ લીધો પરંતુ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે વિરમ ગામના વોર્ડ નંબર 2માં કુંવરબા પાર્ક જનતાનગર ગાંધીનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે